કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયના ગ્રામરના જે કમ્પોઝિશન વિભાગ છે તેના યુનિટ નંબર વન ડાયલોગ રાઇટિંગનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના અંગ્રેજી વિષયના ગ્રામરના બધા યુનિટના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયના સેમેસ્ટર ટુની જે ગ્રામર છે નવનીતની તેના કમ્પોઝિશન વિભાગના યુનિટ નંબર વન ડાયલોગ રાઇટિંગ તો સર્વપ્રથમ આપણે પહેલો ડાયલોગ જોઈએ અહીં કહ્યું છે કે કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો સર્વપ્રથમ પહેલાં ડાયલોગના આપણને અહીંયા કેટલા કાઉન્સ પણ આપવામાં આવેલા છે તો આ જે કાઉન્સ છે અને કાઉન્સની નીચે અહીંયા તમે જોઈ શકો છો કે ચેતન અને શોપકીપર વચ્ચેનો આપણને ડાયલોગ એટલે કે સંવાદ આપેલો છે તો અહીંયા જે ગ્રીન અક્ષરોમાં જે છે લીલા અક્ષરોમાં છે તે આપણા સવાલ છે અને જે પર્પલ અક્ષરોમાં જે છે તે આપણા જવાબ છે તો જુઓ ચેતન સી ઇઝ ઇઝ માય ટીવી સેટ રેડી એટલે કે ચેતન દુકાનદારને કહે છે કે મારો ટીવી સેટ તૈયાર છે શોપકીપર સી ઇઝ નો સર ઇટ વિલ ખાલી જગ્યા તો અહીંયા આપણને જે કાઉસ આપેલા છે એ કાઉસમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અહીંયા લખવાનો છે તો અહીંયા જવાબ આવશે નો સર ઇટ વિલ ટેક સમ ટાઈમ તે થોડો ટાઈમ લેશે ચેતન સીઝ હવે અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે હવે જો હવે શોપકીપર એવું કીધું છે કે થોડો સમય લેશે તો ચેતન એને પૂછશે કે હાઉ મચ ટાઈમ કેટલો સમય તો અહીંયા જવાબ આવશે હાઉ મચ ટાઈમ શોપકીપર સીઝ ટુ મોર ડેઝ સર હજુ બે દિવસ લાગશે સર તો ચેતન તેને પાછું કંઈક પૂછે છે વોટ કેન યુ ટેલ મી શું તમે મને કહી શકશો પછી પાછી ખાલી જગ્યા આપી છે તો જે વિકલ્પો છે તેમાંથી આપણે અહીંયા જવાબ લખીશું વાય ઇટ ઇઝ ટેકિંગ સો લોંગ કે આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે તો શોપકીપર સીઝ સર ઇટ સીમ્સ થેર ઇઝ ખાલી જગ્યા વિથ ધ ટીવી સેટ અહીંયા આપણને ખાલી જગ્યા આપ્યું છે અને ખાલી જગ્યામાં જવાબ આવશે સમ બિગ પ્રોબ્લેમ ચેતન સી ઇઝ ઓ ખાલી જગ્યા વોટ ધ પ્રોબ્લેમ ઇઝ તો અહીંયા ખાલી જગ્યા છે અહીંયા જવાબ આવશે ઓ આઈ વુડ લાઇક ટુ નો એટલે કે હું જાણીશ જાણવા ઈચ્છું છું કે શું સમસ્યા છે શોપકીપર સી ઇઝ વેઇટ અ મિનિટ એટલે કે એક મિનિટ માટે ઊભા રહો સર આઈ વિલ કોલ ધ એન્જિનિયર હું એન્જિનિયરને બોલાવું ચાલો તો ત્યાર પછી આપણે હવે બીજો સંવાદ જોઈએ તો બીજા સંવાદ માટેના આપણને અહીંયા કેટલાક વિકલ્પો આપેલા છે આ જે સંવાદ છે તે અમન અને અજય વચ્ચેનો સંવાદ છે અમન સીઈઝ હાવ આર યુ અજય અજય તને કેમ છે તો અજય સી ઇઝ ઓ નોટ ફાઇન બહુ સારું નથી પછી ખાલી જગ્યા આપેલી છે તો અજય અહીંયા કહેશે કે આઈ મેટ વિથ એન એક્સિડેન્ટ યસ્ટર્ડે એટલે કે ગઈ કાલે મારો અકસ્માત થયો અમન સીઝ વોટ હેપન શું થયું તો અજય સેઈઝ આઈ ફેલ ડાઉન ફ્રોમ ધ બાયસિકલ પછી ખાલી જગ્યા છે તો અહીંયા આવશે આઈ ફેલ ડાઉન ફ્રોમ ધ બાયસિકલ એન્ડ હર્ટ માય રાઈટ હેન્ડ અને મારો જમણો હાથ જે છે તેમાં ક્રેક થયો છે ભાંગી ગયો છે અમન સીઝ વોટ ડઝ ધ ડોક્ટર સે અમને કહ્યું કે ડૉક્ટર શું કહે છે તો અજય સેઝ હી હેઝ ગીવ મી સમ મેડિસન્સ એન્ડ આસ્કડ મી ખાલી જગ્યા ચાલો અહીંયા પાછી ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા જવાબ આવશે ટુ રેસ્ટ ફોર અ ફ્યુ ડેઝ થોડો દિવસ આરામ કરવાનું કહ્યું છે અમન સીઝ ઓ ધેટ્સ મીન ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે યુ વીલ મિસ ધ એક્ઝામ્સ અજય સીઝ યસ આઈ થિંક સો હા મને પણ એવું લાગે છે કે કદાચ એવું થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો ડાયલોગ ત્રીજો ડાયલોગ જે છે એના વિકલ્પો અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો જતીન અને ડોક્ટર વચ્ચેનો સંવાદ છે જતીન સીઝ મે આઈ કમ ઇન સર ડૉક્ટર સી ઇઝ ઓ ખાલી જગ્યા ચાલો ખાલી જગ્યામાં અહીંયા જવાબ આવશે પ્લીઝ કમ ઇન જતીન સીઝ આઈ હેવ અ સ્ટમચ એજ એટલે કે મને પેટનો દુખાવો છે તો ડોક્ટર સી ઇઝ ખાલી જગ્યા ચાલો તો ડૉક્ટર શું કહેશે સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ એટલે કે અમને કેટલા સમયથી દુખી રહ્યું છે તો અહીંયા જવાબ આવશે સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ જતીન સે ઇઝ સિન્સ ધીસ મોર્નિંગ એટલે કે આજે સવારથી તો ડૉક્ટર પાછું તેમને પૂછશે કે વેલ પછી પાછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યામાં જવાબ આવશે વોટ ડીડ યુ ઇટ યસ્ટરડે ગઈકાલે તમે શું ખાધું હતું જતીન સીઝ ઓ આઈ એટ સમ પાણીપુરી ઇઝ નિયર ધ ગાર્ડન મેં ગાર્ડન એટલે કે બગીચા પાસે થોડી પાણીપુરી ખાધી હતી ડૉક્ટર સીઝ યુ શુડ નોટ ઇટ ખાલી જગ્યા તમારે ન ખાવું જોઈએ સચ સ્ટફ ફ્રોમ ધ રોડ સાઈડ એટલે કે રોડની રોડ ઉપરનો જે બહારનો ખુલ્લો ખોરાક હોય છે તમારે ન ખાવો જોઈએ અહીંયા જવાબ આવશે જતીન સીઝ વાય સર એવું શા માટે સર તો ડોક્ટર કહે છે બિકોઝ ઇટ ઇઝ અ વેરી અનહાઇજેનિક તે ખૂબ અનહાઈજેનિક હોય છે જતીન સહીઝ ખાલી જગ્યા સર ચાલો અહીંયા આપણને પાછી ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા વિકલ્પોમાંથી જવાબ આવશે આઈ વિલ રીમેમ્બર યોર એડવાઇઝ એટલે કે હું તમારી સલાહને યાદ રાખીશ ત્યાર પછી આપણે જોઈએ સંવાદ નંબર ચાર અહીંયા આપણને જોઈ શકો છો કેટલાક વિકલ્પો આપેલા છે અને જે વિકલ્પો છે તેના પછી પ્રિયા અને રોનક વચ્ચેનો આપણને સંવાદ આપેલો છે જેમાં જે લીલા કલરની અંદર છે તે આપણા સવાલ છે અને અહીંયા જે પર્પલ અક્ષરના જે ફોન્ટ છે વાળા તે આપણા આન્સર છે પ્રિયા સીઝ વોટ આર યુ રીડિંગ રોનક રોનક તું શું વાંચી રહ્યો છે રોનક સીઝ ઓ આઈ એમ પછી ખાલી જગ્યા આપી છે તો રોનક અહીંયા જવાબ આપશે રીડિંગ ધ ન્યૂઝપેપર પ્રિયા સીઝ પ્રિયા પાછી એને કંઈક પૂછે છે તો શું પૂછે છે અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો વિકલ્પમાંથી જવાબ આવશે એનીથિંગ ઇન્ટરેસ્ટિંગ કંઈ રસપ્રદ છે રોનક સીઝ યસ લિસન ટુ ધીસ હા સાંભળ ફની ઇન્સિડેન્ટ ફની ઇન્સિડેન્ટ એટલે કે રમુજી ઘટના પ્રિયા સીઝ વોટ ઇઝ ઇટ તે શું છે તો રોનક કહે છે ઇટ હેપન્ડ ઇન ધ ઝૂ તે પ્રાણી સંગ્રહાલયમાં આ ઘટના ઘટી છે મંકી ખાલી જગ્યા આ મંકી ખાલી જગ્યા આપેલી છે પછી આપ્યું છે ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં જવાબ આવશે સ્નેચડ અ મેન્સ પેક્ટેકલ્સ એટલે કે માણસના ચશ્મા ખેંચી ગયો પ્રિયા સીઝ હાઉ ઇઝ દેટ પોસિબલ એ કેવી રીતે શક્ય છે તો રોનક સીઝ ખાલી જગ્યા પછી અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે જેમાં જવાબ આવશે હી વેન ટુ ક્લોઝ ટુ ધ કેજ તે પાંજરાની નજીક ગયો ટુ ગિવ સમ પીનટ્સ ટુ ધ મંકી મંકીને તે દાણા ખવડાવવા માટે પ્રિયા સીઝ ઓ આઈ સી અરે એવું થયું હતું ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો ડાયલોગ અહીંયા વિકલ્પો આપેલા છે વિકલ્પોની નીચે જોઈએ તો ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો આજે સંવાદ આપેલો છે ચાલો તો અહીંયા ટીચર શું કહે છે કે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ નમસ્તે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ ઇઝ ગુડ મોર્નિંગ મેડમ વિદ્યાર્થીઓ પણ સામેથી અભિવાદન કરે છે કે ભાઈ શુભ સવાર મેડમ ટીચર્સ ઇઝ આઈ હેવ કમ ટુ ખાલી જગ્યા હું આવી છું તો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા જવાબ આવશે એનાઉન્સ અ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન એટલે કે શિક્ષક જે છે તે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન જે છે તેની જાહેરાત કરવા માટે આવ્યા છે તો મનીષ ઇઝ વાવ પછી ખાલી જગ્યા હશે અહીંયા જવાબ આવશે વેન ઇઝ ધ કોમ્પિટિશન ક્યારેય સ્પર્ધા છે તો ટીચર્સે ઇઝ ઇટ્સ નેક્સ્ટ સેટરડે તે આવતા શનિવારે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ તો અહીંયા આપણને આપેલું છે અર્ચના હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો જવાબ આવશે વોટ ઇઝ ધ ટોપિક શું ટોપિક છે ટીચર સી ઇઝ હાઉ ટુ કંટ્રોલ પોલ્યુશન શિક્ષક કહે છે કે ભાઈ પ્રદૂષણને કેવી રીતે અટકાવું મનોજ સેઇ શૂડ વી બ્રિંગ અવર મટીરિયલ મનોજ શું કહેશે કે શું અમે અમારું મટિરિયલ લઈ શકીએ ટીચર સેઇઝ નો વી વીલ ગિવ યુ ઓલ ધ મટિરિયલ અમે તમને બધું જ મટીરિયલ આપીશું ભોજન સેઇઝ પછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા જવાબ આવશે આર ધેર એની પ્રાઇઝીસ ટીચર સેઇઝ ઓફકોર્સ ચોક્કસ ધેર વીલ બી અ થ્રી પ્રાઇઝીસ ફોર ધ બેસ્ટ પોસ્ટર્સ એટલે કે જેના સારામાં સારા પોસ્ટર હશે એમાં એ લોકોને ત્રણ ઇનામ આપવામાં આવશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું એટલે કે છઠ્ઠો ડાયલોગ અહીંયા આપણને કેટલાક ઓપ્શન્સ આપેલા છે અને પછી મધર અને ડોટર વચ્ચેનો સંવાદ છે મધર સીઝ આર યુ લેટ ડિયર તમે શા માટે મોડા છો ડોટર સીઝ ખાલી જગ્યા ડોટરે ડોટર પછી અહીંયા જે કહે છે એ આપણને જાતે લખવાનું કહ્યું છે વિકલ્પમાંથી શોધીને તો એ જવાબ આવશે આઈ મિસ ધ સ્કૂલ બસ

યુ ડીડ ધેટ તો અહીંયા જવાબ આવશે ધેટ્સ વેરી નાઇસ મધર સી ઇઝ ધેટ્સ વેરી નાઇસ ડિયર તે ખૂબ સરસ છે એટલે અહીંયા જવાબ આવશે ધેટ્સ નાઇસ આઈ એમ હેપી યુ ડીડ ધેટ મને ખુશ થઈ કે તે આ કર્યું ત્યાર પછી આપણે જોઈએ સંવાદ નંબર સાત એટલે કે ડાયલોગ નંબર સાત અહીંયા આપણને વિકલ્પો આપેલા છે અને ત્યાર પછી નીતિન અને ગૌરવ વચ્ચેનો સંવાદ છે તો નીતિન સી ઇઝ વોટ શેલ વી ડૂ ધીસ સન્ડે આ સન્ડે એટલે કે આ રવિવાર આપણે શું કરીશું તો ગૌરાંગ સીઝ ખાલી જગ્યા અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે ને પછી છેલ્લે ક્રિકેટ આપેલું છે તો અહીંયા વિકલ્પમાંથી આપણે જવાબ લખીશું આઈ થિંક વી શુડ પ્લે હું વિચારું છું કે આપણે ક્રિકેટ રમીશું નીતિન સેઇઝ ખાલી જગ્યા વી શેલ નોટ પ્લે એ ક્રિકેટ અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા આપણો જવાબ આવશે નો સર્ટેનલી નોટ વી શેલ નોટ પ્લે ક્રિકેટ ગૌરાંગ સી ઇઝ વાય શા માટે નીતિન સેઇઝ આઈ થિંક વી શુડ પ્લે સમ ઇન્ટેલિજન્ટ ગેમ આપણે કેટલીક ઇન્ટેલિજન્ટ ગેમ રમવી જોઈએ ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો ગૌરાંગ સી ઇઝ ખાલી જગ્યા અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે કે વોટ શેલ વી પ્લે આપણે શું રમીશું તો અહીંયા જવાબ આવશે ધેટ્સ અ ગુડ આઈડિયા ખૂબ સારો વિચાર છે નીતિન સી ઇઝ લેટ્સ પ્લે ચેસ અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી હતી ખાલી જગ્યાનો જવાબ આવશે લેટ્સ પ્લે ગૌરાંગ સી ઇઝ ઓલ રાઇટ એઝ યુ વિશ જેવી તારી ઈચ્છા અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે ઓલ રાઇટ એઝ યુ વિશ ત્યાર પછી આપણે જોઈએ આઠમો જે ડાયલોગ આપણને આપેલો છે તે તો આઠમા ડાયલોગની અંદર આપણને કેટલાક વિકલ્પો આપેલા છે સ્ટાર્ટિંગમાં અને ત્યાર પછી જોઈએ તો અંજલી અને વિદ્યા જે છે તેમની વચ્ચેનો આ સંવાદ છે તો અંજલી સેઇઝ ઇટ્સ મિનીઝ બર્થડે ટુમોરો ટુમોરો આવતીકાલે મિનીનો બર્થડે ડે છે પછી આપણને અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા જવાબ આવશે વોટ શેલ આઈ ગિફ્ટ હર મારે તેને શું ગિફ્ટમાં આપવું જોઈએ આ આવશે આપણો જવાબ અહીંયા પહેલી ખાલી જગ્યાનો વિદ્યા સેઇઝ હાવ અબાઉટ ડ્રેસ ડ્રેસ કેમ રહેશે અંજલિ સઈઝ ખાલી જગ્યા શી હેઝ મેની ડ્રેસીસ તો અંજલિ કહે છે કે આઈ ડોન્ટ થિંક સો મને એવું લાગતું નથી આઈ ડોન્ટ થિંક સો શી હેઝ અ મેની ડ્રેસિસ તેની પાસે તો ઘણા બધા ડ્રેસ છે એટલે મને એવું લાગતું નથી કે આપણે એને ડ્રેસ આપવો જોઈએ વિદ્યા સઈઝ અ બુક ઇઝ અ ગુડ ગિફ્ટ તો પુસ્તક એ સારું ઇન ગિફ્ટ છે સારી ભેટ છે અંજલિ સઈઝ નો ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા ના એ તે સારો વિચાર નથી મિની ડઝ નોટ લાઇક રીડિંગ મિનીને તો વાંચવું ગમતું નથી તો એને બુક આપીને ફાયદો નથી વિદ્યા સીઝ હાવ અબાઉટ નેકલેસ તો નેકલેસનું કેમેરે સાંજલી સઇઝ વોટ એન આઈડિયા થેન્ક યુ તે ખૂબ સારો વિચાર છે તારો ખૂબ ખૂબ આભાર તો અહીંયા જવાબ આવશે વોટ એન આઈડિયા વિદ્યા સી ઇઝ યોર વેલકમ તારું સ્વાગત છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ડાયલોગ નંબર નવ તો ડાયલોગ નંબર નવ જે છે એના આપણને અહીંયા કેટલાક વિકલ્પો આપવામાં આવેલા છે અને નીચે જોઈએ તો મોના અને શોપકીપર વચ્ચેનો અહીંયા આપણને સંવાદ આપેલો છે મોના સીઝ આઈ હિયર ધેટ યુ કીપ અ પટોલા સારી તો શોપકીપર એનો જવાબ આવશે ધેટ્સ રાઈટ મેડમ તમે એકદમ સાચા છો મેડમ તો અહીંયા ખાલી જગ્યા આપેલી હતી એને જવાબ આવશે ધેટ્સ રાઈટ મેડમ એટલે કે મોના એવું કહે છે કે મેં સાંભળ્યું છે કે તમે પટોળા સાડી રાખો છો તો શોપકીપર કહે છે કે હા તમે સાચું સાંભળ્યું છે મોનાસીઝ કેન યુ શો મી સમ ગુડ સારીઝ તમે મને કેટલીક સાડી સારીઓ સારી સાડીઓ બતાવશો શોપકીપર સી ઇઝ પછી ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે હિયર ધે આર આર હિ મોનાશીઝ વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ વન આ એક સાડીની કિંમત શું છે તો શોપકીપર સી ઇઝ ઇટ્સ ફોર ટેન થાઉઝન્ડ એ દસ હજાર રૂપિયાની છે મોના ઇઝ વોટ શું પછી ખાલી જગ્યા આપેલી છે સોરી બટ આઈ ફીલ દેટ માફ કરજો પણ મને લાગે છે કે તો અહીંયા જવાબ આવશે સોરી બટ આઈ ફીલ દેટ ઇટ ઇઝ ટુ કોસ્ટલી આ તો ખૂબ મોંઘી છે શોપકીપર સી ઇઝ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ હું તમારી સાથે સંપૂર્ણપણે સહમત છું અહીંયા જવાબ આવશે આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ બટ વી આર હેલ્પલેસ પણ અમે કંઈ મદદ નહીં કરી શકીએ મોનાસીઝ ડૂ યુ ઓફર એની ડિસ્કાઉન્ટ શું તમે કોઈ વળતર આપો છો શોપકીપર સીઝ ઇઝ નો મેડમ સોરી ના મેડમ માફ કરજો કોઈ વળતર નથી મોનાસી ઇઝ ઇન ધેટ કેસ આઈ વુડ નોટ લાઇક ટુ બાય ઇટ તો હું આપ ખરીદવાનું પસંદ કરીશ નહીં શોપકીપર સીઝ ઇઝ ઓલ રાઇટ એઝ યુ વિશ તો દુકાનદાર કહે છે કે બરાબર છે જેવી તમારી ઈચ્છા ચાલો ત્યાર પછી આપણે દસમો ડાયલોગ જોઈએ તો દસમા ડાયલોગના અહીંયા વિકલ્પો આપેલા છે ત્યાર પછી જોઈએ તો મેનેજર અને આસિસ્ટન્ટ વચ્ચેનો સંવાદ છે તો મેનેજર સીઝ ઇઝ હાવ આર ધ સેલ્સ એટલે કે વેચાણ કેવું છે તો આસિસ્ટન્ટ સઇઝ ખાલી જગ્યા અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા જવાબ આવશે વેરી ગુડ વી હેવ અચિવડ અવર ટાર્ગેટ અમે અમારો જે ટાર્ગેટ હતો લક્ષ્ય હતો તે પૂર્ણ કરી લીધો છે મેનેજર સીઝ ખાલી જગ્યા બોય ગુડ જોબ બોય અહીંયા જવાબ આવશે ગુડ જોબ બોય આસિસ્ટન્ટ સીઝ હિયર આર ધ ડીટેલ સર આ રહી તેની ડિટેલ મેનેજર સી ઇઝ વેલ્ડન અહીંયા જવાબ આવશે વેલ્ડન આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તારા ઉપર ગર્વ છે આઈ હેવ અ ગુડ ન્યૂઝ ફોર યુ મારી પાસે તારા માટે સારા સમાચાર છે આસિસ્ટન્ટ ઇઝ વોટ સર શું સર મેનેજર સે ઇઝ ખાલી જગ્યા ચાલો અહીંયા ખાલી જગ્યા આપી છે તો અહીંયા જવાબ આવશે યુ આર ગેટિંગ અ પ્રમોશન એટલે કે તને પ્રમોશન એટલે કે બઢતી આપવામાં આવી રહી છે આસિસ્ટન્ટ સે ઇઝ વાવ થેન્ક યુ સર મેનેજર સે ઇઝ કોંગ્રેચ્યુલેશન્સ બોય એટલે કે અભિનંદન છોકરા અહીંયા જવાબ આવશે કોંગ્રેચ્યુલેશન્સ કીપ વર્કિંગ હાર્ડ સખત મહેનત કરજે આસિસ્ટન્ટ સી યસ સર થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર સર ત્યાર પછી આપણે જોઈએ અગિયારમું ચાલો અહીંયા આપણને વિકલ્પો આપેલા છે અને વિકલ્પોની નીચે જોઈએ તો ડીપ દીપ અને શોપકીપર વચ્ચેનો સંવાદ છે દીપ સી ઇઝ એક્સક્યુઝ મી શોપકીપર સી ઇઝ યસ સુન પછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા જવાબ આવશે વોટ કેન આઈ ડૂ ફોર યુ હું હું તારા માટે શું કરી શકું દીપ સી ઇઝ માય મધર ખાલી જગ્યા અહીંયા જવાબ આવશે વોન્ટ સમ સુગર મારા મમ્મીને થોડી સુગર જોઈએ છે શોપકીપર સી ખાલી જગ્યા સુગર ડઝ યોર મધર વોન્ટ તારા મમ્મીને કેટલી સુગર જોઈએ છે તો અહીંયા જવાબ આવશે હાઉ મચ દીપ દીપસીઇઝ ખાલી જગ્યા હિયર ઇઝ ધ બિલ આ રહ્યું બિલ તો અહીંયા જવાબ આવશે શી વોન્ટ્સ વન કેજી સુગર ચાલો ત્યાર પછી આપણને આપેલું છે કે શોપકીપર તો શોપકીપર સેઇઝ ખાલી જગ્યા અહીંયા જવાબ આવશે હિયર યુ આર દીપ સેઈઝ થેન્ક યુ તો દીપ કહે છે કે તમારો આભાર ત્યાર પછી આપણે જોઈએ બારમું આર યુ શ્યોર એટલે કે અહીંયા આપણને કેટલાક વિકલ્પો આપેલા છે આર યુ શ્યોર યસ આઈ એમ ગુડલક વગેરે જેવા અને ભરત અને નેહા વચ્ચેનો સંવાદ છે ભરત સીઈઝ હાય રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન એટલે કે ખાવાની સ્પર્ધા માટે તૈયાર છો તો નેહા એનો ઉત્તર આપશે યસ આઈ એમ હા હું તૈયાર છું ભરત સીઝ પછી પાછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા આવશે જવાબમાં વોટ વિલ યુ ઈટ તું શું ખાઈશ તો નેહા એનો ઉત્તર આપશે કે આઈ વિલ ઇટ ગુલાબ જામુન્સ ભરત પાછો એને કંઈક પૂછે છે ખાલી જગ્યા ગુલાબ જામુન્સ કેન યુ ઇટ તો અહીંયા જવાબ આવશે હાઉ મેની ગુલાબ જામુન્સ કેન યુ ઇટ ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો નેહા નેહા સી ઇઝ ટ્વેલ્વ ભરત સી ઇઝ વોટ પછી ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે આર યુ શ્યોર તને ચોક્કસ છે તને ખાતરી છે એક બહાર ખાઈ જઈશ નેહા સી ઇઝ યસ આઈ એમ શ્યોર હા મને ખાતરી છે ભરત સે ઇઝ ઓલ રાઇટ ખાલી જગ્યા ટુ યુ તો અહીંયા જવાબ આવશે ગુડ લક દોસ્તો ફરી મળીશું આપણે એક ગ્રામરના નવા ટોપિકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના જે અંગ્રેજી વિષય જે છે તેના ગ્રામર જે છે નવનીત ગ્રામર તેના બધા જ યુનિટના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો મિત્રો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં